ગુજરાત વિધાનસભા ચૂંટણીનું વ્યુગલ ફૂંકાઈ ગયું છે અને 9 અને 14 ડિસેમ્બરે ગુજરાતની જનતા મતદાન કરશે અને પોતાની આગામી સરકારને ચૂંટશે. ત્યારે ગત 2012ની ચૂંટણીમાં કેટલીક એવી બેઠકો હતી કે જ્યાં ભાજપ કે કોંગ્રેસ માત્ર થોડી માર્જિનથી જ જીત્યા હતા, એટલે કે હારતા હારતા જીતી ગયા હતા. તો આવી જ ઓછી લીડથી જીતેલી બેઠકોની તાગ મેળવીએ અમારા આ વિશેષ અહેવાલમાં. ગોધરાની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસના સી કે રાવજી માત્ર 2868 મતથી ભાજપના પ્રવીણસિંહ ચૌહાણ સામે વિજય થયા હતા. છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસના મોહનસિંહ રાઠવા ભાજપના ગુલસિંહભાઈ રાઠવા સામે 2305 મતથી વિજય થયા હતા. સંખેડાથી કોંગ્રેસના ધીરુ ભીલ ભાજપના અભયસિંહ તડવી સામે 1452 મતે જીત્યા હતા. કારંજ બેઠકથી ભાજપના સતીશ પટેલ માત્ર 3489 મતથી વિજય થયા હતા. કોંગ્રેસના અક્ષય પટેલના આ બેઠકથી કુલ 64736 મત મળ્યા હતા. ડેડિયાપાડા આદિવાસી બેઠકથી ભાજપના મોતીલાલ વસાવાને 2555 મતથી જીત હાંસલ થઈ હતી. રાજ્યના સૌથી છેવાડે આવેલો જિલ્લો એવા ડાંગની વાત કરીએ તો આ બેઠક પરથી કોંગ્રેસના મંગળ ગાવિત ભાજપના વિજય પટેલ સામે 2422 મતના માર્જિનથી જીત્યા હતા. આદિવાસી બહુમતી ધરાવતી બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. કોંગ્રેસ અહીં જીત તો મેળવી લે છે પણ માર્જિન બહુ ઓછું હોય છે. ભાજપ માત્ર પાતળી સરસાઈથી જ આ બેઠકો ગુમાવે છે. સૂત્રોનું માનીએ તો ભાજપ થોડી વારે મહેનત આ બેઠકો પર કરે તો ભાજપ અહીં પોતાની સત્તા સ્થાપી શકે છે. જોકે એ પણ ન ભૂલવું જોઈએ કે કોંગ્રેસ અહીં વર્ષોથી પોતાની સત્તા સ્થાપીને બેઠું છે. ઓછા માર્જિનથી એ આ બેઠકો વર્ષોથી કોંગ્રેસે પોતાની પાસે ટકાવી રાખી છે. બીજી તરફ જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાં પોતાના આટાફેરા વધારી દીધા છે. ભાજપે થોડાક જ સમયમાં આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા કાઢી હતી અને આદિવાસીઓને પોતાના પક્ષે કરવાના પ્રયાસો કર્યા હતા. તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ હમણાં જ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરી આદિવાસીને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. ઓછી લીડથી જીતેલી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની આ વખતે નજર છે. જ્યાં ભાજપ જીત્યું હતું ત્યાં કોંગ્રેસની નજર છે, તો કોંગ્રેસ જીત્યું હતું ત્યાં ભાજપ નજર નાખીને બેઠું છે. આ વખતની ચૂંટણીમાં બંને પક્ષ સક્ષમ ઉમેદવારો ઉતારી કોઈ પણ સંજોગોમાં આ બેઠકો કબજે કરવા કમર કસી રહ્યા છે. ત્યારે જોવું રહેશે કે કયો પક્ષ કોના ગઢમાં ગાબડા પાડે છે અને ઓછા માર્જિનવાળી બેઠકો કબજે કરવામાં કામયાબ રહે છે. આ તમામ આતુરતાનો અંત આવશે 18 ડિસેમ્બરે, કે જ્યારે મતદાન પેટીઓ ખુલશે અને ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવામાં આવશે. ત્યાં સુધી રાજ્યની જનતાએ રાહ જોવાની રહી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.